विद्यार्थी मित्रों ओम नमः शिवाय। चैप्टर 5 उदाहरण 22 भव्य अने श्लोक 3:2 प्रमाणमां नफो नुकसान व्यवस्था एक पेढ़ीना भागीदारों छे। 31/3/2017 ना रोज तेमनी पेढ़ीनुं पाकुश्रय नीचे मुजब हतुं। पाकुश्रय तमने पेज नंबर 182 पर आपेलुं छे। मिलकतोमां पागड़ी जे आपणे मांडी वाळवानी होय छे, जमीन मकान यंत्रों स्टॉक दीवादार रोकाणों रोकड़ अने बैंक आपेली छे, जे आपणे रोकड़ने बैंक खातानी अंदर शुरुआत में बतावी देवानी होय छे। जाहेरात झूंबेश खर्च त्यारबाद भव्य अने श्लोकनी मूड़ी आपेली छे, जे आपणे मूड़ी खाता में जमा बाजू सौथी पहेला लखी देवानी होय छे। त्यारबाद 3 एकत्रित नफो आपेलो छे, જેમ કે સામાન્ય અનામત, કાર્યકર વળતર અનામત, રોકાણ અનામત, ત્યારબાદ લેણદાર અને દેવી ઊંડી એ તમને દેવા આપેલા છે। હવે મિલકત લેણા બાજુ જે તમારે માંડી વળવાનું છે, જેમ કે પાઘડી છે, જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, એ નવા પાકાશ્રયમાં તમારે લખવાનું હતું નથી, બરાબર। અને સામાન્ય અનામત, કાર્યકર વળતર અનામત અને રોકડ અનામત જે તમારે માંડી વાળવાનું હોય છે એ પાકાસરમાં લખવાનું હોતું નથી। તેના સિવાય તમામ મિલકતો તમારા પાકાસરવૈયામાં લખવાની હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો તમે નીચે જોઈ શકો છો પાકુસરવૈયું પૂરું થયા પછી કે ભવ્ય અને શ્લોક 1/4/17 રોજ આયુષને નવા ભાગીદાર તરીકે નીચેની શરતો એ દાખલ કરે છે। આયુષ 5 લાખ રૂપિયા મૂડી તરીકે લાવશે, 1 લાખ રૂપિયા પાકડી પેટે રોકડ લાવશે, જમીન મકાનની કિંમત 80,000થી વધારવી એટલે જમીન મકાન પર હવાલો આપવાનો છે, યંત્રની કિંમત 1,60,000 સુધી ઘટાડવી એટલે યંત્ર ઉપર હવાલો આપવાનો છે, દીવાદાર ઉપર 10% ગાલખાદ અનામત રાખવી, દીવાદાર ઉપર હવાલો આપવાનો છે, નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ 8,000ની જોગવાઈ કરવાની છે, ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવાનું નક્કી થયેલું છે। તો અહીંયા આપણે સૌથી પહેલાં તો મિલકત લેણામાં તમામ મિલકતો લખીશું, પાઘડી અને વાસ્તવિક ખર્ચાઓ સિવાય, બરાબર, મૂડીને તેઓના મૂડી ખાતે જમા કરી આપીશું અને રોકડને બેંક લગની બાકી આપણે આ રીતે અહીંયા લખી દઈશું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલાં તો પાકાસરની બધી વિગતો લખી દીધી, હવે જે શરતોના હેઠળ પ્રવેશ આપવામાં આવે છે એની વાત કરીએ તો આયુષ 5 લાખ રૂપિયા મૂડી પેટે લાવશે। તો આયુષ જ્યારે મૂડી પેટે રોકડા લાવતો હોય ત્યારે ધંધામાં રોકડ આવે છે, ધંધામાં રોકડ આવે એટલે રોકડ ખાતું ઉધાર થાય, 5 લાખ રૂપિયા લાવતો હોવાના કારણે 5 લાખ રૂપિયા ઉધાર બાજુ લખાશે। કોણ લાવે છે એ વિગતમાં લખવાનું છે, આયુષ લાવે છે એટલે લખાશે આયુષના મૂડી ખાતે। હવે આયુષ જો 5 લાખ રૂપિયા લાવતો હોય તો આયુષના મૂડી ખાતામાં તમારે 5 લાખ જમા કરી આપવા પડે, તો આયુષના મૂડી ખાતામાં આપણે 5 લાખ રૂપિયા જમા કરીશું, ભવ્યના શ્લોકમાં ડેશ આપીશું, વિગતમાં લખીશું રોકડ ખાતે। તો આ રીતે આપણે પહેલાં મૂડીની એન્ટ્રી આપી। હવે વાત થાય છે પાઘડી પેટે રોકડા લાવશે, જ્યારે ભાગીદાર પાઘડી પેટે રોકડા લાવતો હોય ત્યારે એની નોંધ રોકડ ખાતામાં પાઘડીના પ્રીમિયમ તરીકે કરવાની, રોકડ ખાતાની ઉધાર બાજુ 1 લાખ રૂપિયા પાઘડી પ્રીમિયમ ખાતે એવું લખવામાં આવશે। હવે આ 1 લાખ રૂપિયાને તમારે જે ભાગીદારો ત્યાગ કરતા હોય તે ભાગીદારો વચ્ચે વહેંચી દેવાના રહેશે। તો હવે ત્યાગનું પ્રમાણ શોધવાનું આવ્યું, તો વિદ્યાર્થી મિત્રો ત્યાગના પ્રમાણમાં આપણે તમને શીખવાડ્યું હતું કે ત્યાગનું પ્રમાણ કેવી રીતે શોધાય છે, તો સૌથી પહેલાં આપણે એક ત્યાગના પ્રમાણનું ગણતરી જોઈ લઈશું। ચલો ભવ્ય, શ્લોક અને આયુષ 3 ભાગીદારો લખ્યા આપણે, પછી જૂનો ભાગ આપણને ખ્યાલ છે તે મુજબ 3:2 થાય છે, આયુષ નવો ભાગીદાર હતો એટલે એનો ભાગ આવે નહીં, 3:2:5, 3/5 અને 2/5 થાય। હવે આપણે નવો ભાગ જોઈએ,
नवो भाग आपणे 2:1 आपेलो छे, 2 × 1 = 5, એટલે 2/5, 1/5 અને 2/5 આમ આપણને નવો ભાગ મળે। ત્યાગ પ્રમાણ અથવા ત્યાગ ભાગ આપણે લખીએ બરાબર, તો જૂનો ભાગ માઇનસ નવો ભાગ। સૌથી પહેલા આપણે ભવ્યની વાત કરી, તો ભવ્યમાં ત્યાગ કેટલો કરે છે ભવ્ય, તો જૂનો ભાગ 3/5 છે માઇનસ નવો ભાગ 2/5 છે, 3 માંથી 2 જાય 1 અને 5/5। ત્યારબાદ શ્લોક છે, શ્લોકનો ત્યાગ તમે જોવા જાઓ તો શ્લોકનો ત્યાગ કેટલો, તો જૂનો જે ભાગ છે 2/5 એમાંથી નવો ભાગ આપણે બાદ કરીએ 1/5, એટલે એ પણ 1/5 વધે બરાબર। આમ ત્યાગનું સૂત્ર છે, બંનેના જવાબ પ્લસમાં આવે છે એટલે ત્યાગ કર્યો છે, બંને 1/5 1/5 ત્યાગ કરે છે એટલે સરખી રકમનો ત્યાગ 1:1 કરે છે, સરખી રકમનો ત્યાગ કરે છે એવું કહેવાય। માટે નવો ભાગીદાર જે આયુષ છે, આયુષ જે પાઘડી લાવે છે 1 લાખ રૂપિયા, એ 1 લાખ રૂપિયાને તમે 1:1 એટલે 2 સરખા ભાગમાં વહેંચતા ભવ્યને 50,000 મળે, શ્લોકને પણ 50,000 મળે બરાબર। આ લોકોને શું મળ્યું, તો પાઘડી પ્રીમિયમ મળ્યું એવું કહેવાય। વિગતમાં તમે પાઘડી પ્રીમિયમ ખાતે એવું લખી શકો, વિગતમાં આપણે લખીશું પાઘડી પ્રીમિયમ ખાતે। તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે, 50,000 50,000 પાઘડી પ્રીમિયમ ખાતે આપણે આ રીતે પાઘડી અને મૂડીની એન્ટ્રી આપણે આપી દીધી। હવે વાત થાય છે જમીન મકાનની કિંમત 80,000થી વધારવી। હવે જમીન મકાન આપણે અહીંયા જોઈ શકીએ છીએ 3,50,000નું છે, હવે 3,50,000ની અંદર તમારે 80,000 રૂપિયાનો વધારો કરવાનો છે, તો 3,50,000 વત્તા આપણે વધારો કરીશું 80,000 રૂપિયાનો, તો ખ્યાલ આવશે 12 ટોટલ નીકળશે 4,30,000। 80,000 રૂપિયા જે આપણે વધારો કરીએ છીએ એ આપણને લાભ કરતા છે, એટલે મેં તમને કહ્યું હતું અને શીખવાડ્યું હતું એમ પુનઃમૂલ્યાંકન ખાતામાં જેટલો બી લાભ થાય એટલો તમારે જમા કરતો રહેવાનો। તો અહીંયા આપણે લાભમાં લખીશું મકાન ખાતે 80,000 રૂપિયાનો લાભ થયો છે, એટલે આપણે અહીંયા 80,000 રૂપિયા લખીશું। વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ યંત્રોની કિંમત 1,60,000 સુધી ઘટાડવી એવું કહેવામાં આવ્યું છે। તમારા યંત્રો 2 લાખના છે, 2 લાખના યંત્રોને 1,60,000 સુધી ઘટાડવાના છે, એટલે માઇનસ તમારે ઘટાડો કરવો પડે। જો તમે 2 લાખની અંદર 40,000 રૂપિયાનો ઘટાડો કરી શકો તો તમારા આ જે યંત્રો છે એ 1,60,000ના બને, ત્યાં સુધી 1,60,000ના યંત્રો બને નહીં, તો 40,000 રૂપિયા જે યંત્રોમાં ઘટાડો કરીએ નુકસાન કરે છે આપણને, નુકસાન કરે છે, એટલે આપણે અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું યંત્રો ખાતે જેટલું નુકસાન થયું હોય એટલું આપણે લખાય, 40,000નું નુકસાન થયું છે આપણને, એટલા માટે દેવાદારો પર 10% ગાલખાત અનામત રાખવી। દેવાદારો પાકા સર્વે એમાં હોય, 1,20,000ના છે, એની ઉપર 10% ગાલખાત અનામત માઇનસ ગાલખાત અનામત 10% રાખવાની વાત થઈ છે, તો અહીંયા આપણે 12,000 માઇનસ કરાવીશું બરાબર, એટલે 1,08,000 આપણને અહીંયા મળે, 1,08,000। આ જે 1,08,000 છે એ તો દેવાદારોની 12ની કિંમત થઈ, 12,000 આપણને ગાલખાત છે, તો ગાલખાત એ ધંધાનું નુકસાન છે બરાબર, એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ ગાલખાત અનામત એવું લખીશું, પરંતુ 12,000 અનામત નવી છે અને જૂની આપણને 10,000 આપી છે, એટલે 2,000 તમારે વધારાની ગાલખાત અનામત કાપવાની થઈ એમ સમજવાનું અને પુનઃમૂલ્યાંકન ખાતે લખવાનું। જ્યારે જ્યારે ગાલખાત અનામત પરનો હવાલો આવે ત્યારે નવીમાંથી જૂની બાદ કરીને જે વધારો આવે અહીંયા લખવાનો આવતો હોય છે। ચલો ત્યારબાદ નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ, હવે નહીં ચૂકવેલ એ તમારું દેવું બનતું હોય છે,
એટલે તમારે મૂડી દેવા બાજુ લખવાનું આવશે, ચૂકવવાનો બાકી સમારકામ ખર્ચ. કેટલો ખર્ચ ચૂકવવાનો બાકી છે? દાખલામાં આપણને 8000 રૂપિયા આપેલા છે, તો 8000 રૂપિયા આપણે લખીશું. હવે ચૂકવવાનો બાકી સમારકામ ખર્ચ એ નુકસાન કરતા બાબત છે, એટલે નફા પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખીશું સમારકામ ખર્ચ ખાતે 8000 રૂપિયા. ચલો ત્યારબાદ ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ આપી દીધેલું છે. વિદ્યાર્થી મિત્રો, નવા નફા નુકસાનનું પ્રમાણ ખાલી ત્યાગનું પ્રમાણ શોધવા માટે જ ઉપયોગમાં લેવાતું હોય છે, બાકી ક્યાંય અથવા તો મૂડી જો નવા પ્રમાણે રાખવાની હોય તો દાખલામાં એવું કાંઈ કશું કીધું નથી. માટે સૌથી પહેલાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીને તેની અસર ભાગીદારોના મૂડી ખાતે આપીશું. ચલો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે જમા બાજુ 80000 છે અને ઉધાર બાજુ જોવા જઈએ તો 8, 2, 10, 40, 50000 છે, એટલે વધારે રકમ આપણને જમા બાજુ મળી આવે છે. એટલે આપણે જમા બાજુ 80000 રૂપિયા લખીશું, એટલા જ રૂપિયા આપણે ઉધાર બાજુ લખીશું 80000. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે 80000 ઉધાર જમામાં લખ્યા આપણે, આ 80000માંથી 40, 10, 50000 આપણે કાપતા આપણને ફાયદો થાય છે 30000 રૂપિયાનો. એ નફો થયો છે, જે નફો ભાગીદારોના મૂડી ખાતે આપણે આપીશું. નફો મૂડી ખાતે બે ભાગીદાર છે આપણા, એક તો ભવ્ય ભાગીદાર છે, બીજો શ્લોક, બરાબર. ટોટલ આપણે 30000 નફો બંનેમાં વહેંચવાનો છે. તો 3:2 પ્રમાણમાં આ લોકો નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે, બરાબર. 3:2 થાય 30000, પહેલાં તો 5 વડે આપણે ભાગીએ એટલે 6000 મળે, બરાબર. એ 6000 3 વડે ગુણીએ એટલે 6 × 3 = 18000 ભવ્યમાં આવે, અને 6 × 2 = 12000 શ્લોકનો નફો ગણાય. વિગતની અંદર આપણે પુનઃમૂલ્યાંકન ખાતે એવું લખીશું અને નફો એમ પણ સાથે સાથે લખીશું, નહીં લખો તો પણ ચાલશે. પુનઃ મૂલ્યાંકન ખાતે, પુનઃમૂલ્યાંકન ખાતે આપણને ખ્યાલ આવે મુજબ કે 18000 રૂપિયા ભવ્યને નફો મળે છે અને શ્લોકને મળે છે 12000 રૂપિયા, બરાબર. અને આયુષના કોલમમાં આપીશું આપણે ડેશ. હવે આ તો વાત થઈ કે પુનઃમૂલ્યાંકનનું જે બી વધારો ઘટાડો છે એ વેચવાની વાત થઈ. એવી કેટલીક બાબતો છે જે તમારે વેચવાની હોય છે, જેમ કે પાઘડી. તો પાઘડીને સૌથી પહેલાં ઉધારમાં વેચી દઈએ, પાઘડી ખાતે એવું લખીને, પાઘડી ખાતે, બરાબર. પાઘડી ખાતે 1,00,000 છે એને 3:2 એટલે જૂના પ્રમાણમાં વેચવાની, એટલે ભવ્યના ભાગે 60000 આવે અને શ્લોકના ભાગે આવે 40000. આયુષ્યના ભાગે કોઈ પણ પાઘડી આવશે નહીં, કારણ કે આયુષ્ય તો નવો ભાગીદાર છે, એને એને જૂની પાઘડીને શું લેવા દેવા. ત્યારબાદ મૂડી જાહેરાત ઝુંબેશ ખર્ચ 10000 છે, એ પણ પાઘડીની જેમ જ તમારે માંડી વાળવાનો હોય છે. તો લખીશું આપણે જાહેરાત ઝુંબેશ ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ 10000 છે, એટલે 6000 અને 4000 તમારે વેચવાના આવે. ચલો ત્યારબાદ સામાન્ય અનામત. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે પાઘડી અને જાહેરાત ઝુંબેશ ખર્ચ, બરાબર, એ મિલકત લેણા બાજુ લખેલા હોય છે ત્યાં, બરાબર, એને આપણે ઉધાર બાજુ મૂડી ખાતામાં વહેંચ્યા છે. હવે એકત્રિત નફો છે, જેમ કે સામાન્ય અનામત 90000 છે, તો સામાન્ય અનામત છે, કારીગર વળતર અનામત છે, રોકાણ અનામત છે, એને પણ આપણે વેચવાની આવે. તો કારીગર વળતર અનામત છે એને આપણે વેચીએ, કારીગર વળતર અનામત, તો પણ 2 જણને જ વેચવાની આવે, ભવ્ય અને શ્લોકને. 3:2 પ્રમાણમાં વેચીએ, 3:2 = 5, બરાબર. અને જે કારીગર વળતર અનામત છે એ ટોટલ છે 20000. તો 20000 ને 5 વડે ભાગીએ તો 4000 મળે, 4 × 3 = 12,
12,092 ने મળે અને 8,000 મળશે શ્લોકને। ત્યારબાદ સામાન્ય અનામત છે, તો સામાન્ય અનામતને પણ વેચીએ। સામાન્ય અનામત ખાતે 90,000 છે, તો 90,000 ને 5 વડે ભાગી દઈએ બરોબર, અને 3 વડે ગુણીએ તો 54,000 રૂપિયા ભવ્યના ભાગે આવે છે અને 36,000 રૂપિયા શ્લોકના ભાગે આવે છે બરોબર। આમાં આયુષનું કોઈ લેવા દેવા છે નહીં। ત્યારબાદ રોકાણ વધઘટ અનામત છે, તો આપણે એને પણ વેચીશું। રોકાણ વધઘટ અનામત એ પણ 10,000 છે, તો 6,000 અને 4,000 બંનેના ભાગમાં આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુ આપણે વેચી દીધી છે બરાબર, પુનઃમૂલ્યાંકન ખાતાને પણ આપણે ભાગીદારોને આપી દીધું છે। હવે તમારે ફક્ત ભાગીદારોના જે મૂડી ખાતા છે બંધ કરવાના રહેશે। ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીએ આપણે તો 4,50,000 પાગડી પ્રીમિયમના 54,000 છે, સામાન્ય અનામતના 12,000, કારીગર વળતર અનામતના પુનઃમૂલ્યાંકનના 18,000, 6,000 એમ ટોટલ આપણે જ્યારે મારીએ છીએ ત્યારે 5,40,000 ટોટલ ભવ્યનું આવે છે। 5,40,000 બરાબર, અને ઉધાર સાઈડ 5,40,000 આપણે કરવા હોય તો 5,40,000 કરવા માટે અહીંયા બાકી રહેતી રકમ એ છે 4,74,000 રૂપિયા અહીંયા બોલે છે બરાબર, જેને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા। એ જ રીતે શ્લોકની જમા બાજુ 4,10,000 બોલે છે, 4,10,000 તો જમા બાજુ આપણે લખીશું 4,10,000। હવે 4,10,000માં 44,000 આપણે બાદ કરીએ તો 3,66,000 આપણને બાકી આગળ લઈ ગયા તરીકે જોવા મળે। ત્યારબાદ આયુષ, આયુષનું ટોટલ છે 5,00,000 અને આયુષનું અહીંયા પણ આપણે લખીએ છીએ 5,00,000। 5,00,000માંથી આયુષનું કાંઈ પણ બાદ કરવાનું નથી એટલે થાય કેટલા 5,00,000। તો આ ત્રણે ત્રણ બાકીઓ આપણે નવા પાકા સરવૈયાની અંદર મૂડી ખાતા એવું લખીને ત્રણેય જણનું નામ લખવું પડશે, ભવ્ય, શ્લોક અને નવો ભાગીદાર જે છે આયુષ તેનું નામ। હવે બાકીમાં 4,74,000 પછી શ્લોકની બાકી કાઢીથી આપણે 3,66,000થી ને આયુષની બાકી કાઢીથી 5,00,000, આમ ટોટલ 13,40,000 આપણે બહાર મૂકવાના થાય। હવે એક જ ખાતું બાકી રહે છે બાકી કાઢવામાં, જે છે આપણું રોકડ ખાતું। રોકડ ખાતાની અંદર જમાનો ઉધાર બાજુનો પહેલાં આપણે સરવાળો જોઈ લઈશું। ઉધાર બાજુનો સરવાળો હંમેશા રોકડ ખાતાનો વધારે હશે, એટલે પહેલાં ઉધાર બાજુનો સરવાળો મારવાનો 6,50,000, એ સરવાળો અહીંયા જમા બાજુ લખીશું। જમા સાઈડ કશું માઇનસ કરવા જેવું છે નહીં એટલે 6,50,000, જેની સામે લખીશું બાકી આગળ લઈ ગયા। આ 6,50,000 એ આપણી મિલકત કહેવાય, મિલકત લેણા બાજુ આપણે રોકડ ખાતા અથવા તો રોકડ બરાબર લખીશું 6,50,000 આપણે અહીંયા રોકડ ખાતું અથવા રોકડ બેંક લખીશું। ખાતું ના લખવું અને ખાલી રોકડ શબ્દ લખવો હોય તો પણ ચાલશે, તેમ બંનેનું ટોટલ મારતા જણાઈ આવે છે 15,48,000 આપણે મૂડી દેવાનું ટોટલ થાય છે। ત્યાર પહેલાં આપણે અહીંયા બે વસ્તુ જે લખવાની હતી, એક તો લેણદાર લખવાના હતા બરાબર, લેણદાર આપણે કંઈક 1,40,000ના લખવાના બાકી રહી ગયા હતા, એ અહીંયા લખીશું અને બીજી લખીશું દેવી હુંડી બરાબર, જે આપણે લખવાની રહી ગઈ છે દેવી હુંડી 60,000 રૂપિયા આપણે લખવાની રહી ગઈ છે, તો 60,000 આપણે લખીશું અહીંયા। આ 15,48,000 મૂડી દેવા બાજુ અને 15,48,000 મિલકત લેણા બાજુનું ટોટલ આવશે। આમ જોતાં આપણે જોયું કે આયુષના પ્રવેશ બાદ નવું પાકું સ્વરૂપ કેવી રીતે બનાવાય, કઈ કઈ તમારે એન્ટ્રીઓ આપવાની હોય છે તે પણ આપણે અહીંયા જોયું બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને 2-3 વખત જોઈ અને ત્યારબાદ જાતે દાખલો ગણવાનો 2-3 વખત પ્રયત્ન કરીએ,
એ જ આશા સાથે ઓમ નમઃ શિવાય, ગુડ નાઇટ.